गांधीनगर में रूपाली पल्ली ने योजा आज थी रूपाल गाम में कराई है प्रवेश बंदी। तारीख 26/10 थी सवारे 6 वाग्या सुधी कराई है आ प्रवेश बंदी। जीवन जरूरी चीज वस्तु की दुकाने खुली रहे तो रूपाल गाम में काम धंधा बंद रखा आवशे। गाम में पल्ली रद गड़ाय अने पछी नोमना दिवसे रात्रे निकले अने सवारे मंदिरे आवे छे। पर सरकार कोरोना की महामारी हिसाबे जे अत्यारे पल्ली रथ काढ़वा माटे ना पाड़ी छे तो 2 दिवस थी रूपाल पंचायते गाम टोटल लॉकडाउन करेल छे। पल्ली मेड़ो बंद छे अने पल्ली रथ सरकारश्रीना गाइडलाइन मुजब ज जो सरकार गाइडलाइन आपशे ते रीते गाम लोको तैयार छे। सरकारना आदेश प्रमाणे बपोरे 12 वाग्याथी परम दिवसे सवारे 6 वाग्या सुधी તમામ દુકાનો બંધ છે અને સરકારશ્રીના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે ગામમાં। કચ્છના માતાના મઠમાં 8મના દિવસે પવિત્ર પતરીવિધિ યોજાઈ। તેરા જાગીરના મયુર ધ્વજસિંહ જાડેજાએ પતરી ઝીલી। 1-1.5 મિનિટના ટૂંકા ગાળામાં માતાજીના આશીર્વાદથી ખોળામાં પતરી ઝીલાઈ। ભુજ આશાપુરા મંદિરમાં દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ 1 મિનિટ અને 25 સેકન્ડમાં માતાજીના આશીર્વાદ સ્વરૂપ પતરી ઝીલી અને કચ્છ માટે આ વિધિ એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ તરફ અંબાજી મંદિરમાં દુર્ગાષ્ટમીનો હવનનો પ્રારંભ થયો। રાજવી પરિવારના વંશજો દ્વારા નિજ મંદિરમાં પૂજા અર્ચના કરીને હવનમાં બિરાજમાન થયા। સાંજે 4:30 વાગે હવનની કરાશે પૂર્ણાહુતિ। રાજવી પરિવારજનો હવન વિધિમાં ઉપસ્થિત રહ્યા અને યાત્રિકો માટે પ્રવેશ નિષેધ રહ્યો। તો દુર્ગાષ્ટમી નિમિત્તે અંબાજી મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચ્યા। કોરોના મહામારી વચ્ચે પણ યાત્રિકોની લાંબી લાઇન લાગી, જોકે મંદિરમાં પ્રસાદની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી। વધારાના પ્રસાદ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા। આ તરફ નવરાત્રી પૂર્ણતાને આરે છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીનો ચાચર ચોક ગરબા વગર સુમસાન જોવા મળી રહ્યો છે। જોકે હાલ તબક્કે માતાજીના ચાચર ચોકમાં પ્રથમ નવરાત્રીથી જ રંગોળી દીવડા પ્રગટાવીને માતાજીના ચોકને ઝગમગતું રાખવામાં આવ્યું। છેલ્લા 18 વર્ષથી મા અંબાના ચાચર ચોકમાં આણંદના એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી દરમિયાન 7મા નોરતે માતાજીના ચોકમાં 501 દીવડાની આરતી પોતાના શરીરે લઈને માતાજીની આરાધના કરે છે અને આ વખતે ગરબા બંધ હોવા છતાં પણ આ ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી આપવામાં આવી હતી, જેને લઈને જ ખેડૂત પુત્ર ખુશી વ્યક્ત કરી હતી।